નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એના વિશે આજે જોઈશું। તો પહેલા તમે તમારી સામાન્ય જ્ઞાનની બુક કાઢો, એની અંદર પેજ નંબર 22 પાઠ 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો। તો સૌથી પહેલા ભારતનું રાષ્ટ્ર પ્રતીક રાષ્ટ્રધ્વજ, શેનું ચિત્ર છે આ? રાષ્ટ્રધ્વજ, આપણો તિરંગો, એના વિશે જોઈએ। રાષ્ટ્રધ્વજ, ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગોના પટ્ટા છે। તમે રાષ્ટ્રધ્વજ જોયો જ છે, તમને ખબર જ છે કે રાષ્ટ્રધ્વજની અંદર 3 રંગના પટ્ટા છે। કયા કયા? કેસરી, સફેદ અને લીલો। સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો। રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે। જેમ કીધું એમ કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે, કેસરી, સફેદ અને લીલો। આ 3 રંગ હોવાથી રાષ્ટ્રધ્વજને ત્રિરંગો પણ કહેવામાં આવે છે। સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે। હવે આ 3 રંગના પટ્ટા શું, શેનું પ્રતીક છે જોઈએ। તો કેસરી રંગ વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે। કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ વીરતાનું પ્રતીક છે। સફેદ રંગના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે। તમે જો રાષ્ટ્રધ્વજમાં જોયો તો છે, પણ ચિત્રમાં છે સફેદ રંગનો જે વચ્ચે પટ્ટો છે ને, એમાં વચ્ચે અશોક ચક્ર છે, વાદળી રંગનું અશોક ચક્ર છે। અશોક ચક્રમાં 24 આરા હોય છે, કેટલા? 24। આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે। રાષ્ટ્રધ્વજની અંદર સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર, વાદળી રંગનું અશોક ચક્ર છે, એમાં 24 આરા છે અને તે શેનું પ્રતીક છે? 24 આરા છે, આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે। રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે। રાષ્ટ્રધ્વજમાં જે 3 પટ્ટા છે એની પહોળાઈ એક સરખી જ છે, 3 પટ્ટા એક સરખી જ પહોળાઈના છે। રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે? લંબચોરસ। રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે। રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે। રાષ્ટ્રધ્વજની જેમ પહોળાઈ છે એના કરતાં એની આ લંબાઈ 1.5 ગણી વધુ છે। રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવવામાં આવે છે। તમને બધાને ખબર છે ને, આપણે રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવીએ? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી। આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। હવે બીજું રાષ્ટ્રીય પ્રતીક જોઈએ આપણે, તો રાષ્ટ્ર મુદ્રા। જો ચિત્ર આપેલું છે, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે। કેટલા સિંહ છે? 4, પણ પાછળનો સિંહ આપણને દેખાતો નથી। ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે, પરંતુ
પાછળનો સિંહ આપણને દેખાતો નથી, આથી સામેથી જોતા આપણને ત્રણ જ સિંહ દેખાય છે. જો ચિત્રમાં સામેથી આપણે જોઈએ છીએ એટલે ત્રણ જ સિંહ દેખાય, પાછળનો સિંહ આપણને દેખાતો નથી. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. જો એ સિંહોનું જે રાષ્ટ્રમુદ્રા છે એમાં નીચે જો ચક્ર જેવું દેખાય છે, છે ને 24 આરાવાળું એક ધર્મચક્ર છે. હવે જો ધર્મચક્રની બંને બાજુ પ્રાણીના ચિત્ર છે, જો તો એની અંદર ધર્મચક્રની જમણી બાજુએ આખલો વૃષભ આખલો જોયો છે ને આખલાનો, અને ડાબી બાજુએ ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાના પાયામાં ધર્મચક્ર 24 આરાવાળું ધર્મચક્ર છે, એમાં જમણી બાજુએ આખલો અને ડાબી બાજુએ ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. જો નીચે લખેલું દેખાય છે, રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું હોય જ. જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે, આપણા ચલણ સિક્કાઓ નોટો તમે જોજો, આપણી પાસે પૈસા હોય ને તો એની અંદર સિક્કો હોય કે નોટ હોય કઈ પણ હોય તો એમાં આ રાષ્ટ્ર મુદ્રા જોવા મળે છે. બરાબર, તો આપણે ભારતના બે રાષ્ટ્રીય પ્રતીક જોયા ને, એક રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર મુદ્રા. હવે જો ભારતનું રાષ્ટ્ર ગીત ખબર જ છે બધાને, કયું છે? જનગણ મન. જનગણ મન આ ભારતનું રાષ્ટ્રીય ગીત છે. અને આ ગીતના રચિતા કોણ છે? રવીન્દ્રનાથ ટાગોર. જનગણ મન આ ગીતના રચિતા છે રવીન્દ્રનાથ ટાગોર. પછી 4 રાષ્ટ્રગાન. તો રાષ્ટ્રગાન છે વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ, અને તેના રચિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો કયું? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી? મોર. ભારતનું રાષ્ટ્રીય ફૂલ? કમળ. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું? કેરી. અને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તો વડ. અને ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. આપણે અહીંયા ક્રિકેટનું બહુ છે પણ આપણી રાષ્ટ્રીય રમત તો કઈ છે? હોકી છે. બરાબર, તો આ 10 આપણા દેશના રાષ્ટ્રીય પ્રતીકો છે. ચલો હવે નીચે સ્વાધ્યાયમાં જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. તો ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પટ્ટા છે? 3. તેનો જવાબ આવશે 3. બીજી ખાલી જગ્યા, ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. કયા રંગનું અશોક ચક્ર છે? વાદળી રંગનું. બરાબર, પછી ત્રીજી ખાલી જગ્યા, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. મેં તમને હમણાં કીધું એમ કે સિંહ તો 4 છે પણ પાછળનો સિંહ આપણને દેખાતો નથી, આપણને 3 સિંહ દેખાય છે પણ રાષ્ટ્ર મુદ્રાની અંદર કુલ 4 સિંહ છે. તો જવાબમાં આપણે શું લખવાનું? 4 સિંહ. ચોથી ખાલી જગ્યા, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ તો આખલો છે અને ડાબી બાજુએ શું છે? ઘોડો. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ડાબી બાજુએ ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો છે. પાંચમી ખાલી જગ્યા જોઈએ, જનગણ મન ભારતનું રાષ્ટ્ર ગીત છે. જનગણ મન
भारत नु राष्ट्रीय गीत छे गान नहीं। भारत नु राष्ट्रीय गान कयु वंदे मातरम। आ जनगण मन भारत नु राष्ट्रीय गीत छे। पछी छ खाली जग्या भारत नु राष्ट्रीय प्राणी छे तो वाघ। तो बधाने ख्याल छे के वाघ ए भारत नु राष्ट्रीय प्राणी छे। હવે નીચે આપણે ખરા ખોટા જોઈએ કે ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે તો સાચું। બીજું રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે તો ખોટું। કેમ 15 જાન્યુઆરી નહીં 15 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ નહીં 26 જાન્યુઆરી બરાબર તો એ વાક્ય ખોટું છે। પછી 3 ભારતની રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે તો સાચું છે ને લખેલું। પછી 4 ભારતની રાષ્ટ્ર મુદ્રાના પાયામાં 14 આરા વાળું ધર્મચક્ર છે તો એ આવશે ખોટું। કેમ કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 24 આરા વાળું ધર્મચક્ર છે। 5 ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે તો ખોટું। મેં હમણાં જ કીધું કે ક્રિકેટનું બધાને બહુ છે પણ ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત નથી। ભારતની રાષ્ટ્રીય રમત તો છે હોકી। 6 કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે તો સાચું બરાબર। હવે પાછળ પેજ નંબર 24 પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો। પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતા કેટલી ગણી છે। આપણે રાષ્ટ્રધ્વજ વિશે વાંચ્યું જોયું ત્યારે આપણે વાંચ્યું હતું ને કે રાષ્ટ્રધ્વજની લંબાઈ એની પહોળાઈ કરતા 1.5 ગણી છે। કેટલી 1.5 ગણી છે। બીજો પ્રશ્ન રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે। બીજો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે તો એનો જવાબ છે સમૃદ્ધિ બરાબર। લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે। કેસરી રંગ વીરતાનું પ્રતીક છે। લીલો રંગ શાંતિનું પ્રતીક છે। તાન્યા લીલા રંગનું લીલો રંગ રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે એના જવાબમાં આપણે લખીશું સમૃદ્ધિ। ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે। અહીંયા આપણે જોયું ને કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો છે। પ્રશ્નમાં શું પૂછ્યું છે આપણે જમણી બાજુએ તો ડાબી બાજુએ ઘોડો છે તો જમણી બાજુએ આખલો છે। શું છે આખલો। હવે 4th પ્રશ્ન ભારતનું રાષ્ટ્રગાન કયું છે। અહીંયા શું છે જનગણ મન ભારતનું રાષ્ટ્રીય ગીત છે પણ પ્રશ્ન આપણને શું પૂછ્યો છે રાષ્ટ્રગાન તો એનો જવાબ આપણે લખીશું વંદે માતરમ। ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ છે। 5th પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે। કયું છે મોર। ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે। 6th પ્રશ્ન રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે। સૌથી નીચે લીલા કલરનો વચ્ચે સફેદ અને ઉપર કેસરી તો રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે। 7th પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું વડ। 8th પ્રશ્ન
ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? જે આપણને બધાને બહુ જ ભાવે છે, બરાબર છે ને? ભારતનું રાષ્ટ્રીય ફળ કયું? કેરી. બહુ ભાવે ને બધાને. સિઝન હોય કેરી ત્યારે રસ પૂરી, રસ રોટલી, આહા કેવી મજા આવે. ત્યારે બધાને મોઢામાં પાણી આવી ગયું છે, આવી ગયું ને કેરીનું નામ સાંભળીને. તો કેરી એ આપણું રાષ્ટ્રીય ફળ છે, બરાબર. અહીંયા આપણે આટલા રાષ્ટ્રીય પ્રતીકો જોયા. હવે તમારે બધું યાદ રાખવાનું, બરાબર. હવે હોમવર્કમાં લખવાનું છે સ્વાધ્યાયમાંથી પ્રશ્ન 1 અને પ્રશ્ન 3. પ્રશ્ન 1 કયો? હા, ખાલી જગ્યા 6. અને પ્રશ્ન 3 કયો? 8 પ્રશ્નના જવાબ. તો સરસ અક્ષરે પ્રશ્ન પૂરો થાય ત્યાં પ્રશ્ન ચિહ્નાત કરવાનું અને એક જ સરખા સરસ અક્ષર કાઢવાના, નાના મોટા એવા નહીં. સરસ મરોડદાર અક્ષરે લખવાનું છે. તો તમે તમારી હોમવર્કની નોટની અંદર આ હોમવર્ક અત્યારે લખી નાખો, સારા અક્ષરે હોમવર્ક કરજો, બરાબર.